नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. હવામાન વિભાગની આગાહી છે, આગામી 5 દિવસ ભારેથી ભારે વરસાદ રહેશે. આ ભારેથી ભારે વરસાદની આગાહી આગામી 5 દિવસ માટે હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી અને સુરતમાં અતિ ભારે વરસાદની આગાહી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, વલસાડ, તાપી, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા અને ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. સાયકલોનિક સર્ક્યુલેશનને પગલે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ રહેશે વાદળછાયું વાતાવરણ. ગુજરાતમાં વરસાદી માહોલ છે તે જામ્યો છે. છેલ્લા કેટલા દિવસથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ છે તે વરસી રહ્યો છે. સાથે અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આગામી 5 દિવસ છે તે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સુરતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી અને સુરતમાં અતિભારે વરસાદ થશે. તો બનાસકાંઠા, સાબરકાંઠા, ડાંગ, વલસાડ, તાપી, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને તેના કારણે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આગામી 5 દિવસ છે તે વરસાદની સ્થિતિ છે યથાવત રહેશે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થશે તો કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે વિપ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.